વરસાદના કારણે સુરત શહેરના મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા છે, મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે. ત્યારે આ ખાડાઓ પાસે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કેક કાપીને ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે પ્રયાસ કરવામાં આવતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓની અટકાયત કરી હતી. પાલિકામાં વિપક્ષ નેતા પાયલબેન સાકરિયાની આગેવાનીમાં રસ્તા પર પડેલા મસ્ત મોટા ખાડા પાસે કેક કાપવામાં આવી હતી. ત્યારબાદ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને કેક ખવડાવી નવતરે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ ખાડાઓ ઝડપથી પુરાય તેવી માંગ કરી હતી. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કરોડોનો થઈ રહ્યો છે, લોકો ખાડાઓથી પરેશાન છે, તેમ છતાં ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપના પેટનું પાણી પણ હલતું નથી. ખાડા પુરવાના કાર્યક્રમ દરમિયાન વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અણથણ, દંડક કૃષ્ણાબેન હિરબરા, કોર્પોરેટરો વિપુલભાઈ સુહાગિયા, કુંદનબેન કોઠિયા, શોભનાબેન કેવડિયા સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી. અમે કેક કટિંગ કરીને નગરસેવકોને સંગઠનની સાથે આજે અમે ખાડાનો જન્મદિવસ ઉજવ્યો છે. કારણ કે દર વર્ષે કરોડો રૂપિયાના રોડ બને છે અને કરોડો રૂપિયા પોતાના મળતિયાના ખીચામાં જાય છે અને ભ્રષ્ટાચાર થાય છે. તો આ બાબતે ભાજપી શાસકોને સદબુદ્ધિ આપે અને સાથે સાથે આ ખાડાનો બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ. લોકોને કહીએ છીએ કે ખાડો પડ્યો છે એનું અમે કેક કટિંગ કર્યું છે.